તમારી પાસે જો કરોડોની જમીન હોય અને તેનો સોદો કરવો છે તો કોઈ પણ અજાણ્યા વ્યક્તિ સાથે તેનો સોદો ન કરી બેસતા, નહીં તો વારો આવશે પસ્તાવાનો. કેમ કે આવી જ કંઈક ઘટના બની છે વલસાડના એક સીએ સાથે, જેમને સોદો કરવો ભારે પડ્યો છે. તમારે જેવી જોઈએ એવી જમીન અપાવીશ. તમે એકવાર જમીન તો જોઈ લો, પહેલી નજરે ના ગમે તો કહેજો. સામાન્ય રીતે જમીનની દલાલી કરતા લોકો આવું કહેતા હોય છે, પણ જમીન ખરીદતા કે વેચતા સમય આંખ અને મગજ બંને ખુલ્લું રાખજો, નહીતર વલસાડના સીએની જેમ પછતાવાનો વારો આવી શકે છે. વલસાડમાં જમીનના સોદાના નામે ચૂનો. સીએ સાથે 2 કરોડથી વધુની થઈ હતી છેતરપિંડી. ચીટિંગ કરી દુબઈ અને ઈરાન થયો હતો ફરાર. નેપાળ બોર્ડરથી ભારતમાં પ્રવેશતા જ ધરપકડ. વલસાડ પોલીસના સકંજામાં ઊભા રહેનાર આ શખ્સનું નામ છે જમીર શેખ, જેને જમીનનો સોદો કરવાના નામે ફરિયાદી મોહમ્મદ શહદ અબ્દુલ લતીફ પાસેથી 2.36 કરોડ રૂપિયા પડાવ્યા હતા. રૂપિયા લઈ ફોન સ્વિચ ઓફ કરી જમીર ફરાર થઈ ગયો હતો. જોકે તે સમયે છેતરપિંડીની ફરિયાદ થતા પોલીસે તેની પત્ની અને પરિવારના એક સભ્યની ધરપકડ કરી હતી, પરંતુ 5 મહિનાથી તે નાસ્તો ફરતો હતો. તેને પોલીસે નેપાળ બોર્ડર પરથી દેશમાં પ્રવેશ કરતાની સાથે જ ટ્રેનમાંથી ઝડપી લીધો છે. પહેલા પોતે દુબઈ અને ત્યાંથી ઈરાન અને ત્યાંથી નેપાળ અલગ અલગ જગ્યાએ ભાગેલો. ત્યારબાદ હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે એની તપાસમાં પોલીસ હતી. જે તપાસ દરમિયાન એવી ખબર પડી હતી કે આરોપી દુબઈથી નેપાળ આવેલો, નેપાળ એરપોર્ટ ઉતરી ત્યાંથી બોર્ડર વટી અને ટ્રેનમાં બેસીને તે પરત આવી રહ્યો છે એવી માહિતી મળતા ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપીને દાહોદ ખાતેથી ઝડપી પાડવામાં આવેલો. અને એની પૂછપરછ દરમિયાન તે પહેલાં દુબઈ, ત્યાંથી ઈરાન અને ત્યાંથી વાયા ઇન્ડિયા આવવા માટે નેપાળથી આવવાની કોશિશ કરતો એવું જાણવા મળેલું હતું. રૂપિયા 4.27 કરોડમાં કર્યો હતો જમીનનો સોદો. 5 મહિનાથી પોલીસને આપી રહ્યો હતો હાથતાળી. છેતરપિંડીના આરોપસર ઝડપાયેલો જમીર શેખ વલસાડના ઘાંચીવાડ વિસ્તારનો રહેવાસી છે. 5 મહિના અગાઉ ફરિયાદી સીએ સાથે તેની મુલાકાત થઈ હતી. સીએ જમીન ખરીદવા માંગતા હતા. આરોપી જમીરે ફરિયાદીને જમીન બતાવી હતી. ફરિયાદી અને આરોપી વચ્ચે 4.27 કરોડમાં જમીનનો સોદો નક્કી થયો હતો, ત્યારે ફરિયાદીએ આરોપી જમીનને જમીનના સોદા પૈકી 2.36 કરોડ રોકડ અને બેંક બંનેથી ચૂકવ્યા હતા. જોકે તેનો લાંબો સમય વીતી ગયા પછી પણ જમીરે જમીનના દસ્તાવેજ નહોતા કરી આપ્યા. ફરિયાદીએ અવારનવાર દસ્તાવેજ કરાવવાની માંગ કરી, પરંતુ આરોપીએ તેમને ધમકાવ્યા. એ પછી સીએ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ગયા અને મોહમ્મદ વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. તાબેના ઓરમ ગામે આવેલી જમીન જે સસ્તામાં વેચવાની છે એમ કહીને જમીર શેખે અત્રે વલસાડ ખાતે સીએ ફર્મ ચલાવતા ફરિયાદીની સાથે સંપર્ક કરેલો અને એ સીએ પાસે જઈને જમીન સસ્તામાં વેચવાની વાત કરી, એ જમીનનો સોદો કરવામાં આવેલો. જે પૈકી સીએ ફર્મ ચલાવતા ફરિયાદીએ જે તે વખતે 2.36 કરોડ રૂપિયા ચૂકવી આપેલા અને આ બાબતે આ સામાવાળા જે છે એ લોકો જમીન વેચવા માટે કોઈ ગલ્લા તલ્લા કરવા લાગેલા અને એ વાતચીત દરમિયાન આ સામાવાળાએ જે આરોપી છે એ લોકોએ ક્રિપ્ટો કરન્સીમાં પણ વધુ નફો થશે એમ કહીને 20 લાખ રૂપિયા બીજા લઈ લીધા હતા. છેતરપિંડી બાદ પોલીસથી બચવા મોહમ્મદ વલસાડથી ભાગી દુબઈ અને ઈરાનમાં છુપાયો હતો, ત્યારે મોહમ્મદ છેતરપિંડી સિવાય અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલો છે કે કેમ, તેમજ આવી રીતે અન્ય કોઈ વ્યક્તિ આરોપીનો શિકાર બન્યો છે કે નહીં તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે. રિતેશ પટેલ, ગુજરાત ફર્સ્ટ, વલસાડ.